સામાન્ય રીતે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તેમના યુનિફોર્મના કારણે ઓળખાતા હોય છે, ત્યારે કેટલાક પોલીસ કર્મીઓ યુનિફોર્મના બદલે જીન્સ પહેરી ફરજ ઉપર આવતા હોવાનું ભરૂચના નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા સંદીપસિંહના ધ્યાને આવતા તેમને યુનિફોર્મ પહેરવા ભાર મૂક્યો છે. ભરૂચ જિલ્લાના નવનિયુક્ત ડીએસપી સંદીપસિંહે કાર્યભાર સંભાળતાની સાથે જ અસામાજિક તત્વો સામે કડક હાથે પગલાં લેવાનું શરૂ કર્યું છે. ડીએસપી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ સંદીપસિંહે ડીએસપી કચેરી તેમજ વિવિધ શાખાઓની મુલાકાત લીધી હતી, જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓ અને સિવિલિયન કર્મચારીઓ જીન્સ પેન્ટ પહેરીને આવ્યા હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું. પોલીસની છબી સુધરે તે માટે તેમણે તમામ અધિકારીઓને ફરજ દરમિયાન ફોર્મલ પેન્ટ અને શર્ટ પહેરવાની સૂચના આપી છે. આ સૂચનાનું પાલન થાય તેની જવાબદારી ભરૂચ ડીવાયએસપીને સોંપવામાં આવી છે. ડીએસપીના આદેશના પગલે પોલીસ કર્મચારીઓમાં પણ શિસ્ત અપનાવવા કટિબદ્ધ બની ગયા છે, જો કે પોલીસ બેડામાં અનેક ચર્ચાઓ પણ ચાલતી હતી. ખરેખર પોલીસ જે ખાતા છે એ પબ્લિક સાથે મળીને અને પબ્લિકના ઘણા બધા જે કટિંગ એજ ઉપર અમે કામ કરતા હોઈએ છીએ, પબ્લિક સાથે ઇન્ટરફેસ પણ હોય છે. તો પબ્લિક જ્યારે પણ આપણા કોઈ પણ અરજી માટે કે આપણા લાઇસન્સની અરજી માટે કે કોઈ પણ કામગીરી માટે જ્યારે પોલીસ ખાતામાં આવતી હોય તો પોલીસ જે છે એક શિસ્તના પર્યાવાચી છે અને ડિસિપ્લિન ફોર્સ છે. તો એ અમુક વસ્તુ મારે ધ્યાન ઉપર આવી કે અમુક જે કોન્સ્ટેબલ્સ છે અમારા પોલીસના જે સાથી અમારા સહકર્મીઓ છે એ લોકો જીન્સ અને ટી શર્ટમાં હતા. તો મેં એ લોકોને આગ્રહ રાખ્યો કે ક્યોંકિ આપણે શિસ્તના પાલન કરતા હોઈએ સમાજમાં, તો પોતે પણ આપણા લાઈફમાં શિસ્તમાં રહી અને એના એક અનુસરણ કરવું જોઈએ. એના લીધે અમે એક સૂચના કરી છે એ લોકોને, અને એ પોતે પણ બધા એગ્રી છે કે જ્યારે પણ ઓફિસ અવર્સ હોય ઓફિસ અવર્સમાં એ લોકો શર્ટ અને ફોર્મલ પેન્ટમાં જ ઓફિસમાં કામગીરી કરશે. અને એવા એક અમે સૂચના તમામ બ્રાન્ચોને કરી છે અને ઓવરઓલ સુપરવિઝન માટે આપણે ડીવાયએસપી એચક્યુ સાહેબને પણ જવાબદારી આપી છે કે આના પાલન થાય અને વ્યવસ્થિત સારા ટર્નઆઉટમાં એ લોકો કામ કરે. તો એ હેતુથી આપણે આ ડિસિપ્લિનના હેતુથી આ કરેલું છે.